બે કિલોમીટરનો રોડ સ્થાનિક રહીશોએ રોડ પર ચક્કાજામ કરી હલ્લાબોલ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હોન્ડ ગામના ભાટાફળિયામાં રીબેરા નામના ફાર્મ હાઉસના ચાલતા બાંધકામમાં રોજબરોજ મોટી સંખ્યામાં ટ્રકો ફળિયામાંથી અવરજવર કરતી હોવાને કારણે આ રોડ બિસ્માર બનતો જોવા પામ્યો છે જેના કારણે અકસ્માતના બનાવવામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જો કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્થાનિક રહીશો ચક્કાજામ કરી હલ્લા બોલ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો પ્રશ્ન છે કે અમારા ફળિયામાં ચાર પાંચ વર્ષથી રસ્તાનો બહુ મોટો પ્રશ્ન છે રસ્તામાં અત્યારે મોટા મોટા ખાડાઓ પડ્યા છે જે મોટા વાહનો જવાનો છે એનું પણ અચળ છે નાના વાહનો પણ જતા નથી અમુક નાના નાના છોકરાઓ રમતા હોય તો વાહનો જતા હોય તો એ અટકાવવું પડે છે આજુબાજુ ઘણી બધી વસ્તીઓ છે તેને પણ બહુ અગવડતા પડે છે ખાડા મોટા પડી ગયા છે ચોમાસામાં પણ એવી પરિસ્થિતિ હતી કે વાહનો કેવી રીતે લઈ જવા એ ખબર પડતી નહીં હતી કોઈક પ્રસૂતિ વખતે પણ એવો પ્રશ્ન આવે તો બહેનોને લઈ જવા માટે પણ વાહનો ઝડપથી લઈ જવા એ પણ જતો નથી નાનું વાહન પણ અમે લઈ જઈ શકતા હતા નથી પાણી ભરાઈ ગયા હતા અને ગટરની જે વ્યવસ્થા કરી છે એ પણ સાફ સફાઈ થઈ નથી એકદમ રસ્તા પણ સાંકડા થઈ ગયા છે એટલે પાણી પાણીની જે અવરજવર હતી તે પણ નથી થતી બીજું કે અમારા ગામમાં જે સરપંચ બન્યા છે બેન સરપંચ બન્યા છે પણ અમારા ફળિયામાં કે અમારા ગામમાં સરપંચશ્રી બેસતા નથી પંચાયત પણ સરપંચશ્રી જોવા મળતા નથી તો અમારે એક એક સમસ્યા છે કે સરપંચ સિંહ અમારા ગામમાં આવે અને જે બેન છે એ એમનો સમસ્યા લાવે કે કે બેનો સાથે કોઈ વાતચીત થતી નથી સરકારની કઈ યોજના છે એ ખ્યાલ આવતો નથી અને જે જાગૃત યુવાનો છે આજે બે મહિનાથી અમારા યુવાનો એની રજૂઆત કરી રહ્યા છે પણ એ રજૂઆતનો પણ એ લોકો દિવસના દિવસ આપી રહ્યા છે અને લાસ્ટ ડે અત્યારે જ અઠવાડિયા વીક આપી હતી મેન કારણ છે અહીંયા સુરત થી કોઈક આ રિબેરા બની રહ્યું છે

કે રસ્તોમાં જવાલાયક રહેવું નથી કોઈ મહેમાન આવે તો તેને પણ આપણા ગામમાં લાવવાની શરમ જેવી આવે છે ને તે બીજું કારણ કે મેં પાસે કોઈ નીકળું ઘરથી એ કોલેજ જાઉં છું બીએસસી કરું છું તો સાયકલ લઈને નીકળું છું તો સાયકલ બે ત્રણ વાર લઈ ગયો પણ પંચર જ પડ્યા કરે તો પંચર પડે તો મેં કોલેજનું બી બગડે છે અને રસ્તાના કારણે બહુ પ્રોબ્લેમ છે અને આ રસ્તો વહેલી ટકે બને તો તેવું કરજો ને આ સરપંચી છે તે અમારા ગામમાં ચૂંટણી સમય આવેલા ત્યાર પછી બે ત્રણ દિવસ પહેલાં ખાલી મીટિંગ હતી ત્યારે આવેલ ત્યાર પછી આવ્યા જ નથી તેમને મેં વિનંતી કરું છું કે આ રસ્તો બની જાય ને સારો બનાવે ને આ ઉપર 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 ના બનાય ખાલી ચોપડીને જાય તેવો રસ્તો અમને જોઈતો નથી